हेलो एवरीवन, हैप्पी हैप्पी, हाउ आर यू ऑल? आई होप यू ऑल आर फाइन। आशा राखू छू कि तमे बधाज मजा में हशो अने घरे सुरक्षित हशो। तमे पोतानी साथे साथे तमारी फेमिली नू पण सेफ्टी नू ध्यान राखता हशो, बराबर ने? वेरी गुड। चालो आजनो सुविचार जोई लईए। शुं छे आजनो सुविचार? आजनो सुविचार छे, आपणे साथे वांचीशुं, फाइंड जॉय इन द जर्नी। શું થાય છે આ સુવિચારનો મીનિંગ? ફાઇન્ડ એટલે શોધવું, જોય એટલે આનંદ, ઇન ધ જર્ની એટલે કે સફરમાં, મુસાફરીમાં। તો અહીં શું કહેવા માંગે છે? મુસાફરી એટલે શું? બસની મુસાફરી, કે ભાઈ આપણે બસમાં જઈએ તો ત્યાં એન્જોય કરવું જોઈએ? ના, અહીં લાઈફની મુસાફરીની વાત થાય છે, કે આપણે આપણા દરેક ટાઈમના દરેક ક્ષણમાં આપણે એન્જોય કરવું જોઈએ, આનંદ શોધી લેવું જોઈએ। ગમે તેટલી કપરી પરિસ્થિતિ હોય છતાં પણ આપણે તેમાંથી થોડોક આનંદ શોધી લેવો જોઈએ, બરાબર છે? તો આ હતો આજનો સુવિચાર, ફાઇન્ડ જોય ઇન ધ જર્ની। ઓકે, ચાલો આજનો લેક્ચર શરૂ કરીએ। વિષય ગણિત, ધોરણ ત્રણ, વિષય ગણિત। ઓકે, ચાલો, કોઈને યાદ છે આપણે અત્યારે કયો ટોપિક કરી રહ્યા છીએ? લાસ્ટ લેક્ચરમાં આપણે શું કર્યું હતું? યસ, વેરી ગુડ। આપણે પ્રશ્નોના જવાબ કરી રહ્યા છીએ। આપણને આપેલી વસ્તુઓ અને તેની કિંમત જોઈને આપણે પ્રશ્નોના જવાબ આપીએ છીએ, બરાબર? તો આજે પણ આપણે શું કરવાનું છે? પ્રશ્નોના જવાબ લખો। ચાલો જોઈએ શું લખ્યું છે અહીં, સૂચના વાંચીશું। અહીં સ્પોર્ટ્સની દુકાનમાં મળતી વસ્તુઓ અને તેની કિંમત આપેલી છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખો। આવી આપણને સૂચના આપી છે। ચાલો જોઈએ કઈ કઈ વસ્તુઓ આપણને આપી છે અને તેની કિંમત કેટલી છે। સૌથી પહેલા આપણી સામે છે રોબોટ। શું છે આ રોબોટ? રમકડાનું રોબોટ। તેની કિંમત છે 329 રૂપિયા। ત્યાર પછી છે, આ શું છે? તમને ખબર જ છે આ શું છે? યસ, આ રેકેટ છે, બેડમિન્ટનના રેકેટ છે। ચાલો તેની કિંમત જોઈ લઈએ। બેડમિન્ટનના રેકેટ છે 199 રૂપિયાના। કેટલાના છે? 199 રૂપિયાના। ત્યાર પછી આપણને કઈ વસ્તુ આપી છે? ટેડી। શું છે આ? ટેડી બિયર। તો જોઈએ આ ટેડી બિયરની કિંમત શું છે, કેટલા રૂપિયાનું છે ટેડી બિયર? તો આ ટેડી બિયર છે 415 રૂપિયાનું, બરાબર ને?
ચાલો હવે જોઈએ ટેડી બિયરની પછી કઈ વસ્તુ આપણને આપી છે. ટેડી બિયર પછી આપણને આપી છે સરસ મજાની લાલ કલરની રમકડાની કાર, બરાબર ને? તેની કિંમત શું છે? તો ભાઈ આ કારની કિંમત છે 242 રૂપિયા. આ કાર 242 રૂપિયાની છે. ત્યાર પછી આ દુકાનમાં છે લ્યુડો બોર્ડ. આ છે લ્યુડોનું બોર્ડ. તો લ્યુડો કેટલા રૂપિયાનું છે? તો આ લ્યુડોની કિંમત છે રૂપિયા 134. આ 134 રૂપિયાનું છે. ઓકે, ત્યાર પછી આપણને શું આપ્યું છે? અહીં શું છે? આ છે શટલ કોક. શું છે? આ શટલ કોક એટલે કે ફૂલ. બેડમિન્ટનની રમતમાં આનો ઉપયોગ થાય છે. તો ભાઈ આ શટલ કોક કેટલા રૂપિયાનું છે? તેની કિંમત શું છે? તો આ શટલ કોક છે 45 રૂપિયાનું. કેટલાનું? 45 રૂપિયાનું. ત્યાર પછી આ દુકાનમાંથી કઈ વસ્તુ આપણને આપી છે? અહીં આપણને આપ્યા છે સ્કેટિંગ વ્હીલ્સ. આ છે સ્કેટિંગ વ્હીલ્સ. તો આ સ્કેટિંગ વ્હીલ કેટલા રૂપિયાના છે? આની કિંમત શું છે? આની કિંમત છે 356 રૂપિયા. કેટલા રૂપિયાનું છે? 356 રૂપિયાનું. ત્યાર પછી આપણને આપ્યો છે એક બોલ, ફૂટબોલ, બરાબર? તો ચાલો જોઈએ કે આ ફૂટબોલ કેટલા રૂપિયાનું છે. તો આ ફૂટબોલ છે 255 રૂપિયાનું. તો આ વસ્તુઓ આપણને આ દુકાનમાંથી આપી છે. તેની સાથે સાથે આ બધા જની કિંમત પણ આપણને આપેલી છે. આ પરથી આપણને થોડાક પ્રશ્નો પૂછ્યા છે. આપણે તે પ્રશ્નોના જવાબ આપવાના છે. ઓકે, રેડી છો બધા? વેરી ગુડ. છેલ્લા બે લેક્ચર્સથી આપણે થોડા થોડા પ્રશ્નો જોઈએ છીએ. આજે હજી થોડા પ્રશ્નો આ ચિત્રો પરથી જોઈશું. અહીં સૌથી પહેલા પ્રશ્ન આપેલો છે, રોબોટ અને ફૂટબોલની કુલ કિંમત કેટલી થાય છે? કુલ કિંમત એવું પૂછ્યું હોય ત્યારે શું કરવાનું? જ્યારે કુલ કિંમત એવો શબ્દ આવે ત્યારે હંમેશા સરવાળો કરવાનો છે. કુલ કિંમત જ્યારે પૂછી હોય ત્યારે, બરાબર છે? અહીં પૂછ્યું છે રોબોટ અને ફૂટબોલની કુલ કિંમત કેટલી થાય છે. રોબોટ અને ફૂટબોલની, તો રોબોટની કિંમત કેટલી છે? રોબોટ કેટલા રૂપિયાનું છે? રોબોટ છે 329 રૂપિયાનું. કેટલા રૂપિયાનું છે રોબોટ? 329 રૂપિયાનું. અને ફૂટબોલ, ફૂટબોલ ક્યાં છે? અહીં આપણને ફૂટબોલ આપ્યું છે. તો આ ફૂટબોલ કેટલા રૂપિયાનું છે? ફૂટબોલની કિંમત છે 255 રૂપિયા. આપણે આ બંનેની કિંમતનો સરવાળો કરીશું તો આપણને આ બંનેની કુલ કિંમત કેટલી છે
તે ખબર પડી જશે। ચાલો આપણે સરવાળો કરીશું। ત્રણસો ઓગણત્રીસ રૂપિયા રોબોટના અને 255 રૂપિયા ફૂટબોલના, આ બંનેનો આપણે સરવાળો કરવાનો છે। ચાલો આપણે સરવાળો કરીશું। કયા અંકોથી શરૂ કરવાનું, એકમ દશક કે સો? હા, સરવાળો હંમેશા એકમના અંકથી શરૂ થાય, તો અહીં એકમના અંકો કયા કયા છે? અહીં એકમના અંકો છે 9 અને 5। 9માં 5 ઉમેરવાના છે, તો ચાલો 9માં 5 ઉમેરો, તો 9 પછી 5 અંકો ગણવાના। નવ ને પાંચ કેટલા થશે? 9 ને 5 થાય 14। કેટલા થાય? 14। તો 14 કઈ રીતે લખવાના આપણને ખ્યાલ છે ભાઈ? 14 કઈ રીતે લખીએ છીએ આપણે? તો કે એકડો ઉપર અને ચોગડો નીચે, એકડે ચોગડે 14। હવે દશકના અંકો જોઈશું કયા કયા છે। અહીં સૌથી પહેલા છે 1 અને 2। આપણે સૌથી પહેલા 1 અને 2નો સરવાળો કરીશું, તો 1 ને 2 કેટલા થાય? 1માં 2 નાખીએ તો થઈ જાય 3। હવે આ 3માં 5 ઉમેરવાના છે, તો 3 અને 5 કેટલા થશે? 3માં 5 નાખીએ તો કેટલા થાય? 3 ને 5 થાય 8। કેટલા થાય? 8। ચાલો હવે 100ના સ્થાન પરના અંકો જોઈશું। અહીં છે 3 અને 2, 3માં 2 ઉમેરવાના છે, તો 3માં 2 ઉમેરો, તો 3 ને 2 કેટલા થાય? 3માં 2 નાખીએ તો થઈ જાય 5। તો જવાબ આવ્યો 584 રૂપિયા। 329 રૂપિયાનું રોબોટ, 255નું ફૂટબોલ, આ બંનેનો સરવાળો કર્યો, તો કુલ કિંમત થઈ 584 રૂપિયા, બરાબર? ચાલો લખી નાખીએ। અહીં પ્રશ્ન છે, રોબોટ અને ફૂટબોલની કુલ કિંમત કેટલી થાય છે? તો આપણે કેટલા લખશું, શું જવાબ આવ્યો આપણે? 584 રૂપિયા। તો રોબોટ અને ફૂટબોલની કુલ કિંમત થાય છે 584 રૂપિયા, ઓકે? ચાલો હવે બીજો સવાલ જોઈએ, આની પછીનો પ્રશ્ન। હવે આપણને પ્રશ્ન આપ્યો છે, રેકેટ સ્કેટિંગ વ્હીલ કરતા કેટલું સસ્તું છે? રેકેટ સ્કેટિંગ વ્હીલ કરતા કેટલું સસ્તું છે? તો અહીં કયો શબ્દ આવ્યો, કુલ કે કરતા? હા, અહીં શબ્દ છે કરતા। તો જ્યારે પણ કરતા શબ્દ આવે છે, તો આપણે શું કરીએ છીએ?
त्यारे आपणे बाद बाकी करीए छीए। शुं करीए छीए? बाद बाकी। अही रैकेट नी किंमत छे 199 रुपया, स्केटिंग व्हील नी किंमत छे 356 रुपया। रैकेट केटलू सस्तू छे स्केटिंग व्हील करता ए आपणने कई रीते खबर पड़े? तो आपणे स्केटिंग व्हील नी किंमत माथी रैकेट ने किंमत ने बाद करी दईए तो आपणने खबर पड़ी जाए के रैकेट केटलू सस्तू छे। तो चालो आपणे बाद बाकी करिए, स्केटिंग व्हील नी किंमत माथी रैकेट नी किंमत बाद करिए। बादबाकी करिए तो पहला आपणे स्केटिंग व्हील नी किंमत लखशू 356 रुपया, कारण के बादबाकी मां हमेशा शुं होय? मोटी रकम जे होय, मोटी संख्या ते ऊपर आवे, नानी संख्या नीचे आवे। चालो हवे रैकेट नी किंमत लखीए। ओछा रैकेट नी किंमत छे 199 रुपया, 356 માંથી 199 બાદ કરવાના છે આપણે। ઓકે, ચાલો બાદ બાકી કરીએ। અહીં છે 6 અને 9, 6 માંથી 9 બાદ કરવાના છે। 6 માંથી 9 બાદ કરીએ તો કેટલા વધે? યસ, 6 માંથી 9 બાદ ન થઈ શકે તો શું કરવાનું? 6 માંથી 9 ન બાદ થઈ શકે તો આપણે લઈશું દશકો। કોની પાસેથી લઈશું દશકો આપણે? તો અહીં 6ની આગળ અંક છે 5, એટલે આપણે 5 પાસેથી દશકો લઈશું। બરાબર, ચાલો 5 પાસેથી દશકો લઈએ। 5 ઉપર ચેકો માર્યો, 5 માંથી 1 જાય તો વધે 4, 4 ઉપર લખ્યા અને દશકાનો એકડો અહીં 6 ગણે 6ની આગળ લખી નાખ્યો। આ આપણે દશકો લીધો। હવે જોઈએ અહીં આપણી પાસે કઈ સંખ્યા બની ગઈ? 1 ગણે 6 ગણે 16, 16 માંથી 9 બાદ કરવાના, તો 16 માંથી 9 બાદ કરીએ તો કેટલા વધે? 16 માંથી 9 બાદ કરો તો બધા કેટલા વધે છે? સોળ માંથી નવ બાદ કરીએ તો વધે 7। ચાલો હવે દશકના અંકો જોઈશું। અહીં દશકના અંકો છે 4 અને 9, 4 માંથી 9 બાદ કરવાના છે તો 4 માંથી 9 બાદ કરો તો 4 માંથી 9 બાદ થઈ શકે નહીં। બરાબર ને, 4 માંથી 9 ન બાદ થઈ શકે તો શું કરવાનું? 4 માંથી 9 ન બાદ થઈ શકે તો આપણે લેવાનો દશકો। કોની પાસેથી લઈશું દશકો? આપણે અહીં દશકો લેશું 3 પાસેથી। ચાલો 3 પર ચેકો મારીએ। 3 માંથી 1 જાય તો વધે 2, 2 ઉપર લખશું અને દશકાનો એકડો ક્યાં લખીશું? 6 ગણે 4ની આગળ। ચાલો લખી નાખીએ 1। તો હવે અહીં કઈ સંખ્યા બની ગઈ આપણી પાસે? 1 ગણે 6 ગણે 14, 14 માંથી 9 બાદ કરવાના, 14 માંથી 9 જાય તો કેટલા વધે? 14 માંથી 9 જાય
तो वधे पांच। हवे सोना स्थान पर जोईए, अहीं छे बे अने एक, बे माथी एक बाद करवानू छे, तो बे माथी एक बाद करिए तो कितला वधे, बे माथी एक जाए तो कितला वधे, एक, बराबर। तो अहीं जवाब मळ्यो 157, 356 रुपियानू रोबोट, 199 रेकेट, आ बन्नेनी बादबाकी करी तो जवाब आव्यो 157 रुपिया। શું હતો પ્રશ્ન? રેકેટ સ્કેટિંગ વ્હીલ કરતા કેટલું સસ્તું છે? તો કેટલું સસ્તું છે? 157 રૂપિયા, બરાબર છે? વેરી ગુડ। ચાલો હવે આની પછીનો પ્રશ્ન જોઈશું। હવે આપણી સામે પ્રશ્ન છે, કાર रैकेट करता केटली मोंगी छे? शू पूछ्यु छे? कार रैकेट करता केटली मोंगी छे? तो शू करशु आपणे? अहीं शब्द वापर्यो छे करता, तो ज्यारे पण करता शब्द होय तो आपणे शू करीए छीए? बादबाकी। कार अने रैकेट, कार की किंमत छे 242, रैकेट की किंमत छे 199, तो मोटी संख्या कई छे? कार। एटले आपणे बादबाकी करीशुं, पहला कार की किंमत लखवानी अने पछी रैकेट की किंमत लखवानी। कार की किंमत छे 242 रूपया, रैकेट की किंमत छे 199 रूपया। 242 માંથી 199 આપણે બાદ કરવાના છે। ચાલો બાદબાકી કરીએ। અહીં એકમનો અંક છે 2 અને અહીં છે 9, 2 માંથી 9 બાદ કરવાના છે। 2 માંથી 9 બાદ કરીએ તો કેટલા વધે? બે માંથી 9 જાય નહીં, તો શું કરવું પડે? બે માંથી 9 ન જાય એટલે દશકો લેવો પડે। દશકો આપણે લેશું ચોગડે 4 પાસેથી, બરાબર। ચાલો હવે આ 4 ઉપર ચેકો માર્યો, 4 માંથી 1 જાય તો વધે 3, 3 ઉપર લખ્યા, દશકાનો એકડો અહીં બગડે 2 ની આગળ લખ્યો। આ આપણે દશકો લઈ લીધો। હવે આપણી પાસે અહીં સંખ્યા બની ગઈ 12, એકડે બગડે 12, 12 માંથી 9 બાદ કરવાના છે। 12 માંથી 9 બાદ કરીએ તો કેટલા વધે? 12 માંથી 9 બાદ કરીએ તો વધે 3। હવે દશકના અંકો, દશકમાં અંકો છે 3 અને 9, 3 માંથી 9 બાદ કરવાના, તો 3 માંથી 9 બાદ કરીએ તો કેટલા વધે? હા, 3 માંથી 9 ન જાય એટલે ફરીથી દશકો લેશું। હવે કોની પાસેથી લેવાનો છે દશકો? 3 ની આગળ અંક છે 2, એટલે 2 પાસેથી દશકો લેશું। 2 ઉપર ચેકો માર્યો, 2 માંથી 1 જાય તો વધે 1, 1 ઉપર લખ્યો, દશકાનો એકડો અહીં તગડે 3 ની આગળ લખી નાખ્યો, બરાબર। તો આ સંખ્યા થઈ ગઈ એકડે તગડે 13, 13 માંથી 9 બાદ કરીશું
तेर माथी नौ जाए तो कितला वधे चार सोना स्थान पर अंको छे एक अने एक एक माथी एक जाए तो वधे जीरो तो जवाब शुं आव्यो तेतालीस 242 ની કાર 199 નું રેકેટ બંનેની બાદબાકી કરી તો જવાબ આવ્યો 43 ચાલો લખી નાખીએ કાર રેકેટ કરતા કેટલી મોંઘી છે તો કે 43 રૂપિયા બરાબર ચાલો નેક્સ્ટ જોશું શું છે પ્રશ્ન આપણી સામે સૌથી મોંઘી વસ્તુ અને સૌથી સસ્તી વસ્તુની કિંમતનો કુલ સરવાળો કેટલો થાય શું પૂછ્યું છે પ્રશ્ન સૌથી મોંઘી વસ્તુ અને સૌથી સસ્તી વસ્તુની કિંમતનો કુલ સરવાળો કેટલો થાય તો આપણે જોશું કે સૌથી મોંઘી વસ્તુ કઈ છે આપણે પહેલા પણ જોઈ ગયા સૌથી મોંઘી વસ્તુ કઈ છે ભાઈ કોની કિંમત સૌથી વધુ છે તો કે ટેડી બિયરની ટેડી બિયર સૌથી મોંઘું છે અને સૌથી સસ્તું શું છે તો કે શટલ કોક સૌથી સસ્તું છે ફક્ત 45 રૂપિયાનું જ છે તો સૌથી મોંઘી વસ્તુ છે ટેડી બિયર સૌથી સસ્તી વસ્તુ છે શટલ કોક આપણને કહ્યું છે આ બંનેનો કુલ સરવાળો તો ચાલો આપણે આ બંનેની કિંમતનો સરવાળો કરીશું 415 અને 45 ટેડીની કિંમત 415 અને શટલ કોકની કિંમત 45 રૂપિયા ચાલો સરવાળો કરીએ અહીં એકમમાં અંકો છે 5 અને 5 તો 5 ને 5 કેટલા થાય 5 માં 5 ઉમેરીએ તો કેટલા થાશે 5 ને 5 10 10 કઈ રીતે લખાય એકડો ઉપર ઝીરો નીચે ચાલો લખી નાખીએ એકડો ઉપર ઝીરો નીચે એકડે મીંડે 10 હવે દશકના અંકો 1 + 1 તો 1 ને 1 કેટલા થાય 2 આ 2 ની અંદર ઉમેરીશું 4 તો 2 ને 4 કેટલા થાશે 2 માં 4 ઉમેરીએ તો કેટલા થાય 2 ને 4 થાય 6 બરાબર ચાલો હવે 100 ના સ્થાન પર સરવાળો કરીશું અહીં છે 4 અને અહીં કાંઈ નથી તો કાંઈ ન હોય તો આપણે શું કરતા હતા યાદ છે તમને હા જ્યારે એક સંખ્યા 3 અંકની હોય અને બીજી સંખ્યામાં 100 નો અંક ન આપ્યો હોય ત્યારે આપણે શું કરવાનું ત્યારે 100 ના સ્થાન પર 0 લખી દેવાનું શું બોલવાનું કાંઈ ન હોય તો 0 બરાબર છે તો 4 + 0 કેટલા થશે 4 તો શું આવ્યો જવાબ 460 ટેડી બિયરની કિંમત 415 શટલ કોકની કિંમત 45 રૂપિયા આ બંનેનો સરવાળો કર્યો તો જવાબ આવ્યો 460 બરાબર છે ચાલો લખી નાખીએ પ્રશ્ન હતો સૌથી મોંઘી વસ્તુ અને સૌથી સસ્તી વસ્તુની કિંમતનો કુલ સરવાળો કેટલો થાય તો સૌથી મોંઘી વસ્તુ છે ટેડી બિયર અને સૌથી સસ્તી વસ્તુ છે શટલ કોક
आ बन्ने नो कुल सरवाड़ो आपणे कर्यो तो जवाब शुं आव्यो 460 रुपया। बराबर छे। तो आजे पण आपणे थोड़ा प्रश्नोना जवाब लख्या। That's all for the day. स्टूडेंट्स आ बधा ज प्रश्नों तमारे घरे लखवाना छे सारा हेन्डराइटिंग में। बराबर छे। चलो थैंक यू एवरीवन। हेव अ नाइस डे। गुड बाय। स्टे होम स्टे सेफ।